ભાજપના કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસમાંથી કોણ? આ સવાલનો જવાબ આજે મળી શકે છે. જસદણ બેઠક માટેની અસમંજસની સ્થિતિ વચ્ચે આજે પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી શકાય છે. પ્રદેશ કોંગ્રેસે કોળી સમાજના ઉમેદવારને મેદાને ઉતારવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતના સદસ્ય અને કોળી સમાજના નેતા અવચર નાખ્યા પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. ચાર નામોની ચર્ચા વચ્ચે આજે ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે. કોંગ્રેસમાંથી કોળી સમાજના નેતા અવચર નાખ્યા પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે, પરંતુ તેમના નામને લઈને હજુ વિધિવત જાહેરાત નથી કરાઈ. ત્યારે આવતીકાલે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 12:39 ફોર્મ ભરશે. આ પહેલા કાલે સવારે 9 વાગે ભાજપની જાહેર સભા યોજાશે અને બાદમાં જસદણમાંથી રેલી કાઢી બાવળિયા ઉમેદવારી પત્ર ભરશે. જસદણમાં કુંવરજી અને ભાજપ પોતાની તાકાત બતાવવા શક્તિ પ્રદર્શન પણ કરશે. બનાસકાંઠામાં દિયોદરમાં વેપારીએ આપઘાત કર્યો છે. ઝેરી દવા પીને વેપારી આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર વેપારીએ આપઘાત કર્યો છે. સેવ ખમણીની દુકાન ધરાવતા વેપારીએ આપઘાત કર્યો છે. મૃતક વેપારીના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો છે. રેફરલ હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓના ટોળા એકઠા થયા છે. વેપારીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા નથી મળ્યું. મૃતક વેપારીના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને હોસ્પિટલ પાસે મૃતકના સગા સંબંધીઓના ટોળા એકઠા થઈ ગયા છે. દિયોદરની આ ઘટના છે. વેપારીએ આપઘાત કર્યો છે. ઝેરી દવા પીને વેપારીએ જીવન ટૂંકાવ્યું છે. વેપારીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી સામે નથી આવ્યું. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમના સગા સંબંધીઓ મોટા પ્રમાણમાં એકઠા થઈ ગયા છે. મૃતક વેપારી સેવ ખમણીની દુકાન ધરાવતા હતા અને કોઈ અગમ્ય કારણોસર તેમણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. કયા એવા કારણો રહેલા હતા જેના કારણે વેપારીને આ પગલું ભરવાની ફરજ પડી તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ હાલ વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમના સગા સંબંધીઓના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. ઝેરી દવા પીને દિયોદરના એક વેપારીએ આત્મહત્યા કરી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ જયસ્વાલ. આનંદ, શું વધારે જાણકારી મળી રહી છે આ બનાવને લઈને? જી પ્રિયંકા, જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ની ઘટના છે, જ્યાં એક વેપારીએ આજે ઝેરી દવા ગટકાવી આત્મહત્યા કરી છે. વેપારીએ પોતાના ઘરની અંદર જ ઝેરી દવા ગટકાવી આત્મહત્યા કરી છે. આ બનાવની જાણ થતા જ તેના પરિવારજનો, આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા અને વેપારીએ કયા કારણોસર આત્મહત્યા કરી હતી એ જાણી શકાયું નથી, પરંતુ આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ આવી પહોંચી હતી અને વેપારીની લાશને પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી અને આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. જી આનંદ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. વાત કરીએ ટોઈંગ મામલે તકરારની, તો અમદાવાદના રખિયાલમાં ટોઈંગ મામલે તકરાર થઈ છે. શેઠ સીએલ હાઈસ્કૂલ કોલેજ પાસે માર્ગ પર ઉભી રાખેલી મોટરસાયકલને ટોઈંગ કરવા આવેલ યુવક સાથે મારામારી કરવામાં આવી. આ બાઇક પર પી લખેલો હોવાથી બાઇકને ટોઈંગ કરવા જતા મામલો વિચક્યો હતો, તો સામે ટોઈંગ કર્મચારી પણ ઉગ્ર બનતા તેણે પણ લાકડીથી માર મારતા બંને વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. આ બબાલમાં અન્ય પોલીસ કર્મચારીઓ આવી પહોંચતા તેમણે બંનેને શાંત કરીને છૂટા પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પાઇપ વડે માર મારવામાં આવ્યો તો ટોઈંગ અધિકારી પણ રોષે ભરાયા હતા અને તેમણે પણ મારામારી કરી હતી. જે બાઇક ટો કરવા માટે આવ્યા હતા તે બાઇકની પાછળ પી લખેલો હોવાથી રોષે ભરાયો હતો બાઇકનો ચાલક અને રોષે ભરાઈને તેણે ટોઈંગના અધિકારી સાથે મારામારી કરી હતી. તો બીજી તરફ ટોઈંગના અધિકારી પણ રોષે ભરાયા હતા અને તેમણે પણ છૂટા હાથની મારામારી કરી હતી. જો કે અન્ય પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બંનેને શાંત પાડ્યા હતા અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. રખિયાલ પાસેની આ ઘટના છે, જ્યાં બાઇકને ટો કરવા માટે આવેલ અધિકારી સાથે છૂટા હાથની મારામારી કરવામાં આવી. કારણ માત્ર એટલું જ હતું કે બાઇકની પાછળ પી લખેલો હતો અને પી લખેલા બાઇકને તો કેમ કરી જાય છે.